વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો એક ની અંદર ભારતનું બંધારણ એના વિશે માહિતી મેળવી, એના મહત્વ વિશે અને કેવી રીતે છે આપણું બંધારણ છે બન્યું અને અવર્યું એની વાત કરી હતી. આ વિડિયો ની અંદર આપણે બંધારણનું આમુખ શું છે એની વાત કરી. સૌપ્રથમ આપણે પ્રશ્ન થાય કે આમુખ એટલે શું? તો આમુખ એટલે બંધારણનું મેઇન આત્મા. આમુખ આપણે જયારે બંધારણને ખોલીએ ત્યારે ફ્રન્ટ પેજ આવે એ આમુખ છે. જોઈએ એના વિશે વાત કરીએ. ઓકે, આપણા બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આપણે જેવું બંધારણ ખોલીએ ધ્યાનમાં રાખી બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરો.
મહત્વનું છે, પગથિયું છે એ પણ આપણે કહી શકીએ.
હવે આમુકના આધાર શું, આમુક એના આધાર સ્તંભો ક્યાં છે? આપણે ક્યારે છે કોઈ પણ ઇમારત કે ઇમારતમાં જ્યાં સુધી આધાર સ્તંભ મહત્વના નહીં, મજબૂત નહીં, ત્યાં સુધી ઇમારત વ્યવસ્થિત જણાય શકતા નથી. ઇમારત પડે જશે પડી જો આધાર સ્તંભ નબળા હશે. આધાર સ્તંભ નબળા હોય એના ઉપર ઇમારત વ્યવસ્થિત ચણી શકાય નહીં. જો જણાવવામાં આવે તો ઇમારત થોડા સમયમાં પડવાની શક્યતા નથી. કોઈ પણ ઇમારતને મજબૂત થી મજબૂત બનાવવા માટે એનો આધાર છે કે મજબૂત બનાવો છો. એમ આવો આટલું બધું શક્તિશાળી છે એના મેન કારણ શું છે? તો એના આધાર સ્તંભ. અમુકના આધાર સ્તંભો ક્યાં ક્યાં છે એની વાત કરીએ તો કે લોકશાહી. આપણે ક્યાં છે દેશમાં લોકશાહી એ શું આપણે ક્યાં છે એ પ્રમાણે શાસન ચાલે છે. 1947 થી માંડીને આજ સુધી આપણે ક્યારે રાજાશાહી પરિવાર કહેવી કે લશ્કર શાહી કહેવી કે સમૂહ અત્યાશાહી કહેવી. આપણા દેશમાં કયો શાસન પદ્ધતિ છે કે આપણા લોક છે એનો પેલો આધાર સ્તંભ લોક છે. એ પ્રમાણે દેશ ચાલે છે. સમાજ સમાજનું છે કલ્યાણ એ પ્રમાણે આપણો દેશ ચાલે છે. બિન સાંપ્રદાયિક અને આપણા વાક્ય સૌ ધર્મના લોકો અહીંયા આડી મળી એમ નહીં છે. સૌને પોતાનો ધર્મ પાડવાની છૂટછાટ છે. ત્યાર પછી ન્યાય સમાજના સ્વાતંત્ર સૌ છે પોતાની રીતે સ્વતંત્રતા ના અનુભવીએ છીએ. પ્રજાસત્તા આપણે કહે છે દેશ પ્રજાસત્તા છે. પ્રભુત્વ અને સાર્વ તો આવા ઘણા બધા એના આધાર છે. અને આ પ્રકારે દેશ ચાલી રહ્યો છે. આના કરતા પણ વધારે પણ હોઈ શકે જે આધાર સ્તંભો તો આ છે અમુકના જે આધાર સ્તંભો અને એ પ્રમાણે દેશ જે ચાલી રહ્યો છે. તો આપણે ખ્યાલ રાખો અમુક કંઈક મહત્વનું છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે અમુક વિશે માહિતી મેળવી નેક્સ્ટ વિડીયો આપણે જે આધાર સ્તંભો છે અમુક લોકશાહી છે પ્રજાસત્તાક છે બિન સાંપ્રદાયિકતા છે ઈશ્વરની વાત છે એની વાત કરશું.